ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદ સાથે સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનું નામ પણ ચર્ચાવા લાગ્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એટલે કે RCMP કેનેડામાં કથિત હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભારત સરકારના એજન્ટ્સ અંગે ખુલાસો કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં તેમણે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો કે ભારત સરકારના એજન્ટ્સ અને લોરેન્સ બિશ્નોઈનું જૂથ સાંઠગાંઠ ધરાવે છે. RCMPના પ્રવક્તાના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેનેડામાં ખંડણી અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ગેંગ ભારતમાંથી ઓપરેટ કરે છે. કેનેડા પોલીસે કહ્યું હતું કે આ સિવાય પણ અનેક ગેંગ આ કૃત્યોમાં સામેલ છે, પણ અમારે તેમના નામ નથી લેવા. કેનેડાના આ આરોપો પછી ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપોની સખત શબ્દોમાં ટીકા કરી હતી અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ટ્રુડો સરકારના આ વલણને કારણે ભારતના હાઈ કમિશનર તથા અન્ય રાજદ્વારી અધિકારીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. એ પહેલા 14 ઓક્ટોબરે જ ભારત અને કેનેડાએ એકબીજાના 6-6 રાજદ્વારીઓને દેશ છોડી દેવા કહ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ April 2023 અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CRPCની કલમ 268 હેઠળ લોરેન્સને અન્ય જગ્યાએ ખસેડવા કે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંજાબ પોલીસના રેકોર્ડ પ્રમાણે લોરેન્સ એ શ્રેણીનો ગેંગસ્ટર છે. આ શ્રેણીમાં એવા લોકોને જ મૂકવામાં આવે છે જેમના પર અનેક ગંભીર કેસ પડતર હોય, જેના કારણે દેશના અન્ય કોઈ પણ ભાગમાં અદાલતી કાર્યવાહી માટે લોરેન્સને હાજર કરવાનો હોય તો વિડીયો કોન્ફરન્સથી જ તેને રજૂ કરવામાં આવે છે. એ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 303 હેઠળ લોરેન્સની હેરફેરને વધુ 1 વર્ષ માટે અટકાવી દીધી હતી.